ફરીવાર અગત્યની ભરતી જે મોટી ભરતી જિલ્લા પંચાયત વિભાગ અંતર્ગત ભરતી છે જે અલગ અલગ વિભાગ અંતર્ગત આ ભરતી રહેશે લાયકા સ્નાતક અન્ય રહેશે પગાર ધોરણ વીસ હજારથી શરૂ થશે તો આજથી અરજી કરવાનું શરૂ થયું છે સંપૂર્ણ ભરતી વિગતે જાણી જાણીશું માહિતી તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની ભરતી વિશે વાત કરીશું જે જગ્યાઓ છે જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દાહોદ જિલ્લા પંચાયત અંતર્ગત આ ભરતી છે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી રહેશે જે પ્રતિક્ષા યાદી મુજબ ઓનલાઈન જાહેરાત અંતર્ગત તમારે આ અરજી કરવાની છે એક દસ બે હજાર ચોવીસથી દસ દસ બે હજાર ચોવીસ દરમિયાન આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે અરજી કરવાની છે સૌથી મોટી ભરતી રહેશે તો આની અંદર જગ્યાઓ વિશે વાત કરીએ પ્રોગ્રામ એસોસિએટ જે ન્યુટ્રિશન માટે એક જગ્યા છે તો ન્યુટ્રિશન આસિસ્ટન્ટ માટે એટલે કે એનએચએમ માટે એક જગ્યા છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ગતિશીલ માટે એક જગ્યા છે સી એમ એસ સ્ટાફનર્સ માટે ત્રણ જગ્યા છે ફિમેલ વર્કર માટે બાર આયુષ તબીબી પુરુષ માટે છ આયુષ તબીબી સ્ત્રીઓ માટે ચાર ફાર્મેસિસ્ટ માટે સોળ મેડિકલ ઓફિસર માટે એક ઓડિયોલોજીસ્ટ માટે એક લેબોરેટરી ટેકનિશિયન જે મેલેરિયા માટે એક લેબોરેટરી ટેકનિશિયન સીડી માટે એક જગ્યા છે એમ કહીને ટ્રગ સૌથી વધુ જગ્યા ઉપર ભરતી છે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી વિશે જે લાયકાત છે એના વિશે અગત્યની વિગતો જાણીએ તો મિત્રો ભરતી જે લાયકાત છે એ અંતર્ગત જાણીશું જે સૌથી પહેલી જગ્યા છે પ્રોગ્રામ એસોસિએટ માટે ન્યુટ્રિશન માટે એક જગ્યા છે પગાર રહેશે સોળ હજાર રહેશે તો લાયકાત છે એમ એસ સી જે કરેલું હોવું જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરેલું હોય ફૂડ એન્ડ ન્યુટ્રિશન અંતર્ગત કોમ્પ્યુટર નોલેજ ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ નોલેજ પાંત્રીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ અને મિત્રો અનુભવ સારો હોવો જોઈએ બીજી જગ્યા છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ એન એચ માટે એક જગ્યા છે આની અંદર જગ્યા અંતર્ગત સોળ હજાર પગાર હશે એમએસસી કરેલું હોવું જોઈએ બી એ એમ એ હોમ સાયન્સ ન્યુટ્રીશન અંતર્ગત હોવા જોઈએ કોમ્પ્યુટર નોલેજ ગુજરાતી ટાઈપિંગ અંતર્ગત સારો હોવું જોઈએ પાંત્રીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ તિનના નંબરની જે જાહેરાત અંતર્ગત ન્યૂટ્રિશન આસિસ્ટન્ટ ગતિશીલ માટે એક જગ્યા છે ડબવા માટે જગ્યા છે તેર હજાર પગાર છે એમએસસી કરેલું હોવું જોઈએ અથવા બીએ એમ એ હોમ સાયન્સ કરેલું હોવું જોઈએ ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ હોવું જોઈએ નોલેજ પાંત્રીસ વર્ષથી ઉંમર વધુના હોવી જોઈએ તો ન્યૂટ્રિશન પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ એનજીઓમાં તમારી સરકારી સંસ્થાઓમાં કામગીરી કરવાની રહેશે તો સ્ટાફ માટે જગ્યા છે ત્રણ ટોટલ જે જગ્યાએ ત્રણ જગ્યાઓ છે એની અંદર સોળ હજાર પગાર ધોરણ તમને મળશે તો આની અંદર લાયકાત માગેલી છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગમાંથી માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા નર્સ જનરલ એટલે કે જી એન એમ કરેલું હોવું જોઈએ ગુજરાતી નર્સિંગ કાઉન્સિલિંગ રજિસ્ટર હોવા જોઈએ સર્ટિફિકેટ બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ચાલીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ પાંચમા નંબરની જગ્યા છે આરબીએસકે કે ફાર્માસિસ્ટ માટે જગ્યા છે સૌથી વધુ સોળ જગ્યાઓ છે સોળ હજાર પગાર છે ભારત કાયદાથી સ્થાપેલી યુનિવર્સિટીમાંથી ફાર્માસિસ્ટનું ડિપ્લોમા ડિગ્રી અથવા સક્ષમ કક્ષાની જે ડિગ્રી હોવી જોઈએ તો ગુજરાત ફાર્મસી કાઉન્સેલિંગ અંતર્ગત રજિસ્ટર હોવું જોઈએ ગુજરાતી અંગ્રેજી હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોવું જોઈએ ચાલીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ નેક્સ્ટ જગ્યાના જે લાયક છે પુરુષ માટે છે તબીબી અંતર્ગત બાર પાસ સાથે બી એ એમ એસ બી એસ એ એમ બી એચ એમ કરેલું હોવું જોઈએ તો આની અંદર ગુજરાતી આયુર્વેદિક કાઉન્સલિંગ રજિસ્ટર હોવા જોઈએ ચાલીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ એ અંતર્ગત સ્ત્રીઓ માટે જગ્યા છે ચાર જગ્યાઓ છે આયુર્વેદ માટે બે અને હોમ હોમિયોપેથી માટે બે એકત્રીસ હજાર પગાર છે બાર પાસ સાથે તમારે બી એ એમ બી એસ એ એમ બી એચ એમ એસ કરેલું હોવું જોઈએ એ રીતે ઉંમર ચાલીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ લેબોરેટરી ટેકનિશિયન માટે એક જગ્યા છે વીસ હજાર પગાર છે કેમેસ્ટ્રી બાયોલોજી માઇક્રોબાયોલોજી વિષય સાથે બી સ્નાતક હોવા જોઈએ એ જ રીતે ઉંમર હશે ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ લેબ ક્ષણ કારીગરીનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ એ રીતે દસમા નંબરની જે જગ્યા છે મેડિકલ ઓફિસર માટે એનપીપીસી અંતર્ગત એક જગ્યા છે પંચોતેર હજાર રૂપિયા પગાર રહેશે એ જ રીતે લાયકાત મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા દ્વારા બી એમબીબીએસ બીબીએસ કરેલું હોવું જોઈએ એક વર્ષનો અનુભવ માગેલો છે હોસ્પિટલ સાથે બી અંતર્ગત જે આપણે વાત કરીએ એમ બી છેલ્લા વર્ષની માર્કશીટ તમારે હોવી જોઈએ ચાલીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ ઓડિયોલોજીસ્ટ અંતર્ગત એક જગ્યા છે ઓગણીસ હજાર પગાર છે આર આઈ માન્ય સંસ્થામાંથી ઓડિયોલોજિસ્ટ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીના સ્નાતક હોવા જોઈએ એટલે કે બીએસસી કોર્સ કરેલા હોવા જોઈએ એ રીતે લેબોરેટરી ટેકનિશિયન અંતર્ગત એક જગ્યા છે વીસ હજાર પગાર છે તો સરકાર માન્ય સત્તામાંથી બીએસસી સ્નાતક અને એમએલટી એમ એલ ટી અથવા ડિપ્લોમા મેડિકલ લેબોરેટરી કરેલું હોવું જોઈએ બીજી કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ અને ચાલીસ વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ તો આ તમામ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ દસ બે હજાર ચોવીસ અરજી કરવાનું ઓનલાઈન રહેશે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની રહેશે તો આ હતી સંપૂર્ણ ભરતી માટે માહિતી જય હિન્દ મિત્રો નોંધી માત્ર જય ગરવી ગુજરાત